ભાઈઓ બહેનો, બહુ જ ખૂબ જ સાર ગર્ભિત વાતો કરી. કદાચ હિન્દીમાં થોડુંક તમને સમજવામાં તકલીફ પડી હોય, ખબર પડી હોય કે ના પડી હોય, પણ એમણે જે મુખ્ય મુખ્ય વાતો કરી કે આજે ચેતના કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે, એ ચેતના એટલે શક્તિ, અને શક્તિ બધામાં છે, પણ એને વધારવી કેવી રીતે, જેણે વધારી એણે દુનિયામાં કમાલ કરીને દેખાડી દીધો. ચાહે સંત, શહીદ, સુધારક, કોઈ પણ કેમ ન હોય, ઉદ્યોગપતિ કેમ ન હોય, એણે પોતાની શક્તિઓને ઓળખી અને ઓળખીને એને અનેક ગણી કરી નાખી. તો આપણે પણ આ ધરતી પર આવ્યા છે શેની માટે? શક્તિવાન બનવા માટે. અને શક્તિવાન બનવા માટે ભગવાનની સત્તા પાસે બેસવું પડે. અને એ બેસવા માટે આપણે તો કે મારે તો ભાઈ આજે માળા કરવાની છે, આ કરવાનું છે, કરવું પડે, એ ઉપાસના ન કહેવાય, એ ભગવાનની ભક્તિ ન કહેવાય. અંદરથી તમને તડપ પેદા થાય, જેવી રીતે ભૂખ લાગે તો કેવા વ્યાકુળ થઈ જઈએ છે, ઊંઘ આવે તો કેવા આપણે બિસ્તર ગોતવા માંડીએ છે, એવી જ રીતે સવારના પહોરમાં તમને ભગવાનની યાદ આવી જોઈએ, તડપ થવી જોઈએ અંદરથી, ત્યારે એની સાથે આપણે ભાગીદારી કરીએ, એની સાથે જોડાઈએ, તો એની શક્તિ મળે, તો આપણી અંદર ચેતનાનો વિસ્તાર થાય છે. તો અહીંયા જે આપણું આ શક્તિ ચેતના કેન્દ્ર છે, ત્યાં ભવિષ્યમાં જે ગતિવિધિઓ ચાલવાની છે એની એક બે મિનિટમાં કહીને મારી વાત હું પૂરી કરી નાખીશ. આ જે કેન્દ્ર અહીંયાથી ખોલવામાં આવ્યું છે દરેકના સહયોગથી, અને અહીંની બહેનો ભાઈઓ જે કામ કરે છે એમાં સમાજમાં જનજાગૃતિના કાર્યો થાય, છોકરાઓમાં સંસ્કાર આવે, બહેનોની અંદર જાગૃતિ થાય, ઘરે ઘરે સંસ્કાર થાય, ઘરે ઘરે શ્રેષ્ઠ મહામાનવ પેદા થાય, એ માટે આપણા ઋષિમુનિઓની જે વિધા છે, એ ગાયત્રી, યજ્ઞ અને સંસ્કાર, એને આપણે ઘરે ઘરે પહોંચાડવાના છે. તમે હમણાં ઘણી બધી પેથી સાંભળી હશે, એલોપેથી, હોમિયોપેથી, નેચરોપેથી. અમારા ગુરુજીએ અને આપણા ઋષિમુનિઓની જે વિધા છે એને યજ્ઞપેથી કીધેલું છે. યજ્ઞના માધ્યમથી વ્યક્તિના શારીરિક, માનસિક રોગ કેવી રીતે દૂર થઈ શકે, તમારા અહીંયા મોરબીનું પ્રદૂષણ દૂર કેવી રીતે થઈ શકે, એનું એક મોટું જો ઉપાય હોય તો એ યજ્ઞ છે. ઘરે ઘરે યજ્ઞ પહેલા થતા હતા તો કોઈ બીમાર નહોતું થતું, વાતાવરણ શુદ્ધ રહેતું હતું, હવા શુદ્ધ મળતી હતી, પાણી શુદ્ધ મળતું હતું. એની ઉપર આજે અમારા ગાયત્રી પરિવારના હજારો છોકરાઓ રિસર્ચ કરી રહ્યા છે, સાયન્ટિફિક એના બધા નિરીક્ષણો સામે આવી રહ્યા છે, ત્યારે ભણેલા ગણેલા લોકો આની પાછળ હવે લાગેલા છે. તો અહીંના પર્યાવરણને શુદ્ધ કરવા માટે અમે લોકો ઘરે ઘરે યજ્ઞની સ્થાપના કરીશું. નેનો યજ્ઞ, નાના યજ્ઞ કુંડના માધ્યમથી, ગાયના છાણાના માધ્યમથી, એ એક મોટું આંદોલન અહીંયાથી ચાલવાનું છે. બીજું, તમારા બાળકોને મા બાપનું છોકરા સાંભળતા નથી, સ્કૂલમાં એ સંસ્કાર મળતા નથી, તો એ જાય ક્યાં? તો શ્રેષ્ઠ મહામાનવ નહીં હોય, આવનારી પેઢી સારી નહીં હોય તો સમાજ સારો ક્યાંથી હશે? તો સમાજના નવનિર્માણ, સમાજના ઘડતર કરવા માટે તમારા બાળકોને અઠવાડિયામાં એક કે બે દિવસ અહીંયા બોલાવશું, બાળ સંસ્કાર કેન્દ્રના માધ્યમથી ચરિત્ર નિર્માણની વાતો. બાળકની અંદર એક મહામાનવ બેઠેલો છે, પણ એને જગાડવાનું કામ કોણ કરશે? આપણા દરેકની નૈતિક જવાબદારી છે. તો અમારી અહીંની બહેનો બાળ સંસ્કાર કેન્દ્રો ઠેર ઠેર, શેરી શેરીમાં અને ગલી મહોલ્લામાં ચલાવે છે, અહીંયા પણ ચાલશે. ભવિષ્યમાં આદર્શ લગ્નો, આજે લગ્નના નામે આપણે કેટલા બધા ધુમાડાઓ કરીએ છીએ, ખોટા ખર્ચા કરીએ છીએ, દેખાડા કરીએ છીએ, શેની માટે? આ સમાજની એક પ્રકારની બરબાદી છે. જેની પાસે નથી એ બિચારા અંદર અંદર ઈર્ષા એને પેદા થાય છે, અથવા એના મનમાં કુઢન પેદા થાય છે કે મારી પાસે હોત તો. તો સમાજમાં સમાનતા કેવી રીતે આવે, કોઈ ભેદભાવ ન આવે, અને સામાન્ય માણસ પણ એક ઇજ્જતથી પોતાની છોકરીના લગ્ન આદર્શ રૂપે કેવી રીતે કરી શકે ઓછા ખર્ચમાં, એ અમારા અહીંયાથી પણ આદર્શ લગ્નો શરૂ થશે. એની સાથે સાથે આજે આપણું સ્વાસ્થ્ય સુધરે એની માટે યોગ શિબિર. અમારા ગોટીભાઈ છે, એનો દીકરો યુનિવર્સિટીમાં ભણીને આવ્યો છે. આ અમારા એક ભાઈ ઊભા છે જે પીળા દાઢીવાળા, એ વિડીયો ઉતારે છે, એ પણ યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે અમારી, અને યોગનું બહુ બહુ મોટું કેન્દ્ર અમદાવાદમાં ચલાવે છે, પોતે પતિ પત્ની અને સાથે 8-10 છોકરાઓ. તો યોગની આજે બહુ જરૂરત છે. યોગ શું છે, સ્વાસ્થ્ય કેવી રીતે રાખવું? હમણાં અમે કાલે રાજકોટમાં હતા, અમારા પિનાકીન ભાઈએ પણ ત્યાં યોગનું બહુ સારું કેન્દ્ર ખોલ્યું છે. તો આજે ઘરે ઘરે લોકો બીમાર છે, એ બીમારીમાંથી નિજાત પાવા માટે શું કરવું જોઈએ, તો એનું અહીંયા તમને માર્ગદર્શન મળશે. સાથે સાથે અમારે અહીંયા ગર્ભોત્સવ સંસ્કાર, કે આપણા ઘરમાં સારું સંતાન લાવવું હોય તો એની માટે શું કરવું જોઈએ, બપોરની સભામાં વાત કરીશું. પણ એ સંસ્કાર ગર્ભથી શરૂ થાય છે. માતાનું ચિંતન, માતાનું ખાનપાન, માતાનું આચરણ કેવું હોવું જોઈએ એની પૂરેપૂરી જાણકારી આપવામાં આવશે. વૈજ્ઞાનિક રૂપે તમને આખી એની ફિલ્મ દેખાડવામાં આવશે. માતાએ કેવું કરવું જોઈએ, ઘરના લોકોએ કેવું કરવું જોઈએ, આની ઉપર એક બહુ મોટું અભિયાનના રૂપે કામ ચાલી રહ્યું છે, એ પણ અહીંયાથી ચાલવા જઈ રહ્યું છે. બીજું, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા. આપણા છોકરાઓ ભણે છે પણ આપણી સંસ્કૃતિનું જ્ઞાન નથી.
આજના છોકરાને તમે એમ કહેજો કે સચિન તેંડુલકર કોણ હતો, અમિતાભ બચ્ચન કોણ છે અને ગવાસ્કર કોણ હતો, કે ફિલ્મ હીરો હિરોઈનનું પૂછશો ને તો ખબર પડશે. પણ એમ પૂછો કે આપણા મહાપુરુષોમાં જે શ્રેષ્ઠ ચરિત્ર થઈ ગયા એ કોણ હતા, શિવાજી, તો કે હા કંઈક નામ સાંભળ્યું જ, પણ કોણ છે એ નથી ખબર. પછી જલારામ બાપા તો અત્યારે ધીરે ધીરે ભૂલાઈ ગયા છે. આપણા જે મહાન ચરિત્રો છે જેણે દેશ સમાજ સંસ્કૃતિ માટે ઋષિમુનિઓએ જે કર્યું છે એની ખબર નથી આપણને. તો એ પરીક્ષાઓ આપણે સ્કૂલોના માધ્યમથી લઈએ છીએ, છોકરાઓની અંદર આપણી સંસ્કૃતિનું જ્ઞાન આવે, કોઈ પણ ધર્મ સંપ્રદાયના ભેદભાવ વગર આ અહીંયા આપણે દરેક સ્કૂલોમાં પરીક્ષા લેવાય છે, એનું કામ પણ ચાલે છે. એની સાથે સાથે જો મનુષ્યને બચાવવું હશે તો પર્યાવરણ બચાવવું પડશે. આજે પર્યાવરણ સૌથી મોટા મોટી સમસ્યા થઈ ગઈ છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વિશ્વની જે પણ પર્યાવરણ ઉપર કામ કરે છે સંસ્થાઓ, એ લોકોએ લખેલું છે કે આવનારા દિવસમાં તાપમાન એટલું બધું વધી રહ્યું છે કે માણસને બચવું ભારે પડી જશે, એવા એવા રોગો થશે, એવી એવી સમસ્યાઓ થશે, પાણી નથી અને પાણીના માટે થઈને યુદ્ધ થશે. તો આ બધું કોણ કરશે, કોણ બચાવશે? તો એક માનવ તરીકે, એક નાગરિક તરીકે, આ દેશના એક જાગૃત નાગરિક તરીકે આપણી દરેકની ફરજ છે. તો અમારા ગાયત્રી પરિવાર દ્વારા અને બીજા સંસ્થાવાળા પણ સારા લોકો બધા જ આ કામ કરે છે. વૃક્ષારોપણનું બહુ મોટા અભિયાન પાયા ઉપર ચાલે છે. એની સાથે સાથે ઘરે ઘરે યજ્ઞના માધ્યમથી વાતાવરણ શુદ્ધ કરવાનું અને સાથે આદર્શ પાણી બચાવવાનું કામ આજે સૌથી મોટા મોટું છે. કચરા નિસ્તારણનું કામ આજે સૌથી મોટા મોટું છે. તો એ બધા પ્રોજેક્ટ બનાવી અને આપણા મિશનના માધ્યમથી આ કાર્યો અહીંયાથી ચાલવાના છે અને ચાલી રહ્યા છે. આદર્શ ગ્રામ યોજના, કે આપણા ગામડાઓ છે પણ ગામડાઓમાં સમૃદ્ધિ છે, પણ પૂર્ણ સમૃદ્ધિ કેવી રીતે આવે? લોકો જે શહેરોમાં ભાગી રહ્યા છે, ગામમાં પાછા કેવી રીતે આવે એની માટે આદર્શ ગ્રામ યોજના. આપણી જૈવિક ખેતી, આજે રાસાયણિક ખેતીના કારણે લોકો કેટલા મૃત્યુ પામી રહ્યા છે. હમણાં હું 2 દિવસ પહેલાં સમાચાર જોતી હતી, ગુજરાતનું એક ગામડું છે, એમાં 20 પરિવારમાંથી 18 પરિવારને કેન્સર છે. અને એ લોકો બધાએ શેના માટે કેન્સર છે? તો આપણે પહેલાં કીટનાશક છાંટીએ છીએ, જંતુનાશક છાંટીએ છીએ, ઝેર બધું જમીનમાં જાય છે અને એ જ ખાવામાં આવે છે, તો આપણું સ્વાસ્થ્ય ક્યાંથી સારું રહે? તમને તો દૂધ અહીંયા શુદ્ધ મળે છે, પણ શહેરમાં નકલી દૂધ મળે છે. એ દૂધને શુદ્ધ કેવી રીતે બનાવવું, ગાયોને કેવી રીતે બચાવવી અને દૂધનું ઉત્પાદન કેવી રીતે કરવું, પાણી કેવી રીતે બચાવવું, ગામડાઓને જૈવિક ખેતી તરફ કેવી રીતે વાળવા, ઝીરો બજેટની ખેતી જે છે એનું પણ એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. તો આ આદર્શ ગ્રામ અંતર્ગત આપણું સ્વાસ્થ્ય રહેશે, પ્રકૃતિનું સ્વાસ્થ્ય રહેશે, તો આપણે બચી શકીશું. નિગર આ માનવતા બિલકુલ મૃત્યુના કગાર ઉપર જઈ રહી છે. તો એનું કામ પણ અહીંયા ગામડાઓના ઉત્થાનનું કામ આ કેન્દ્રથી ચાલવાનું છે. અને આની સાથે સાથે જે ધાર્મિક કાર્યક્રમો છે, ચૈત્ર નવરાત્રિ સામૂહિક અનુષ્ઠાનો, પૂર્ણમાસીના દિવસે લોકો સમૂહમાં જપ કરશે, કારણ કે સમૂહની શક્તિ અનંત હોય છે. એક તમે ઘરમાં એકલા બેસીને માળા કરો અને 20-25-50 બહેનો ભેગા મળીને એક મંત્ર બોલે કે 24 મંત્ર બોલે, તો એક 10 મિનિટમાં તમારી 24 માળાનું પુણ્ય, એની ઉર્જા ત્યાં મળી જાય છે. તો ગાયત્રી પરિવાર દ્વારા જે સામૂહિક મોટા મોટા આયોજનો થાય છે, સામૂહિક જપ થાય છે, ચૈત્ર નવરાત્રિમાં થાય છે, તો એની ઉર્જાનો લાભ આખા સમાજને મળે છે. તો એ માટે થઈને આ અનુષ્ઠાનોનો કાર્યક્રમ પણ અહીંયા ચાલે છે, વ્યક્તિગત અને સામૂહિક રૂપે. ઉનાળામાં રોગચાળો ફેલાય છે, તો એની માટે ઉકાળાનું વિતરણનું કામ પણ અહીંયા થશે. વિભિન્ન પ્રકારના રોગ એવા થયા હોય, કોઈ સામયિક સમસ્યા હોય, તો એ સમસ્યાનું સમાધાન પણ અહીંયાથી થશે. આ રીતના વિભિન્ન લક્ષી કાર્યક્રમો જે આજે આ ચેતના કેન્દ્ર શરૂ થયું છે, એ સમાજના કલ્યાણ માટે, માનવના ઉત્થાન માટે થઈ અને વિભિન્ન લક્ષી યોજનાઓ અમારા ગુરુદેવે આપી છે, 100 સૂત્રી યોજના, એમાંથી અમુક આંદોલનો, અમુક કાર્યક્રમો અહીંયા અમે કરવા જઈ રહ્યા છે. એક મોટું અમારું આંદોલન છે નારી જાગરણનું, કે આ રાષ્ટ્રની અડધી શક્તિ નારી છે. એ નારીને જો સાચી એની અંદરની શક્તિઓનો પરિચય થાય, એની શક્તિઓનો સમાજ માટે થઈને, ઉત્થાન માટે, લોકોના કલ્યાણ માટે થઈને એનો ઉપયોગ થાય, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે એવું છે. તો તમને દરેક બહેનોને આજે બપોરની સભામાં હું વિશેષ સંદેશો આપવાનો અહીંયાથી કરીશું કે નારી જાગરણ શું છે અને નારી જાગરણથી શું થવાનું છે, સંસ્કાર શું છે, હા સંસ્કાર શું છે એની પર કહેશે. તો હમણાં 3 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી 1.5 કલાકનો બપોરનો કાર્યક્રમ છે. એમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને તમે અહીંના આ લોકલ લોકો, એ દરેક લોકો આવવાના છે. તો સંસ્કારોની જરૂરત શું કામ છે, નારી જાગરણ શું કામ જરૂરી છે, પરિવાર નિર્માણ શું કામ જરૂરી છે, આની ઉપર વિશેષ ચિંતન થશે. તો આ બધા વિભિન્ન લક્ષી કાર્યક્રમો અહીંયાથી ચાલવા આવે છે.
અમારા યુવા ભાઈ બહેનો યુથ ગ્રુપને જાગૃત કરવાના કામ કરે છે, કારણ કે યુવા ધન આ દેશનું સાચું ધન છે. જો એને સાચી દિશાધારા નહીં મળે અને ભટકાઈ ગયું પેઢીનું શું, આ સૌથી મોટો પ્રશ્નચિહ્ન છે. તો એની માટેનું પણ માર્ગદર્શનનું કામ આપણા મિશન દ્વારા ચાલે છે. તો આપ સર્વે ભાઈ બહેનોએ આ કાર્યક્રમમાં અહીંયા આવી ઉપસ્થિત રહી અને તમે લોકોએ જે ભાગીદારી અને ઉત્સાહ નોંધાયો છે એ જોઈને એમ લાગે છે કે આવનારા દિવસોમાં આ મોરબી આખા સૌરાષ્ટ્રનું એક મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. અને અહીંયા વિભિન્ન શિબિરો ચાલવાની છે, બહેનોની પ્રશિક્ષણ સત્ર, અહીંયા યોગની શિબિરો, કર્મકાંડની શિબિરો, પછી આદર્શ ગ્રામની શિબિરો, સ્વાવલંબનની શિબિરો, આ બધી શિબિરો પણ ચાલુ કરીશું, જેથી કરીને બહેનોને રોજગારી મળે. જે ગામડાની બહેનો છે જેની પાસે રોજગાર નથી, તમે લોકો તો ભગવાને સુખી બનાવ્યા છે આપણને, તો પણ જેની પાસે નથી એનો પણ વિચાર કરવો જોઈએ. તો એ વિભિન્ન કાર્યક્રમો અહીંયાથી આપણા ભવિષ્યમાં ચાલુ થવાના છે. તો આપ સર્વે એ કાર્યક્રમમાં જે રીતે તમને મદદ કરી શકે, તન મન ધન જે રીતે, એ રીતે તમે સહયોગ આપી અને સમાજને આપણે આગળ વધારવાનો છે. કારણ કે વ્યક્તિ ઠીક થશે તો પરિવાર ઠીક થશે, પરિવાર ઠીક થશે તો સમાજ થશે, અને સમાજથી રાષ્ટ્ર વિશ્વનું નિર્માણ થશે. આ જ આપણી યુગ નિર્માણ યોજના છે. તો આ શબ્દો સાથે હું મારી વાણીને વિરામ આપું છું. હમણાં હવે અહીંયા આગળના કાર્યક્રમની સૂચના ભાઈ આપશે અને એ પ્રમાણે આપણે આગળનો કાર્યક્રમ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ કુંજ હરિદ્વાર અને એનું જે મિશન જે છે એ વિશે વાત કરી એ પૂજ્ય વીરેશ્વરજીએ તો બહુ સૂક્ષ્મ વાતો કરી ઉર્જા અને એનું સંચાલન. આપણે દીનાબેને પણ પુષ્કળ વાતો કરી. હવે આ ગાયત્રી પરિવાર દ્વારા જે જે કામગીરી થઈ રહી છે, થશે એની તો વાત થઈ, પણ હજુ એક કામગીરી બીજી પણ અમે સાથે સાથે કરી રહ્યા છીએ અને એ છે ઉત્તમ કામગીરી કરી હોય એના સન્માન કરવા, જેથી એક આદર્શ મળે એવા ઉત્તમ કામગીરી કરનાર આપણા આર્મી ડ્રાઈવર આમ તો છે, પોલીસ કોન્સ્ટેબલ તરીકે સેવા બજાવે છે અને એસપી છે એમના, એ ડ્રાઈવર છે, પણ એને જે કામગીરી કરી છે એ રાષ્ટ્રપતિ એવોર્ડ મળે ત્યાં સુધી એની કામગીરી લંબાયેલી છે. અને એને કઈ કામગીરી કરી એ કહું તમને. ગુનાઓનું ડિટેક્શન કરવું, ગુનેગારો છે એને ખોજવા, એની બાતમી મેળવવી અને ગુનેગારોને પકડી જેલ હવાલે કરાવવા છે. ડ્રાઈવર નહીં તો સાહેબ છે એ ફોન કરે, ગાડીમાં બેસી જાય, સાહેબ કહે ત્યાં લઈ જાય, એ સિવાયની કામગીરી કરે છે. ચોરી લૂંટ ધાક ઘરફોડ ચોરી એના વણશોધિયા જે કેસ પડેલા હોય જિલ્લામાં તો એને કેવી રીતે શોધવા એની આઈડિયોલોજી ઘડી અને શોધ્યા. આરટીઓના ખોટા રેકોર્ડ ઊભા કરી અને અહીંયા જે આપણા વાહનો ડિટેન કરી જાય છે એ વાહનો ત્યાં પડ્યા હોય તો ખોટા કાગળિયા કરી એ વાહન લઈ જાય એવાને પકડ્યા. તો એવું જેને કામ કર્યું છે એવા છે આદરણીય શ્રી દિગ્વિજયસિંહ જાડેજા. આવો અહીંયા અને આદરણીય આપણા પૂજ્ય વીરેશ્વરજી ઉપાધ્યાયજીના વરદ હસ્તે આપના સન્માન કરવા અમે જઈ રહ્યા છીએ. ગેરકાયદે સ્ફોટક પદાર્થો બજારમાં મળે ક્યાંય હોય તો એને પકડી લેવા. ॐ स्वस्ति न इन्द्रो वृषभाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नो सारथो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हरे. પછી અકસ્માત અટકાવવાના પ્રયત્નો, ગેરકાયદેસર જે વાહન વ્યવહાર થતો હોય તો એને રોકવાના પ્રયત્નો કર્યા. ગૌ વંશને કતલખાને લઈ જતા હોય તો એને પકડી પાડી અને જે કંઈ કામગીરી કરવાની હોય તો એની કામગીરી છે. ડ્રાઈવર એસપી સાહેબ ફોન કરે એટલે એને ગાડી લઈને આવવાનું હોય અને કહે હવે પૂરું થયું હોય તમે જાઓ, એ સિવાયનું કામ કરેલું છે એને મળે આવા સન્માન. માન મણિભાઈએ કામગીરી સરસ કરી બેંકમાં, પણ એ સિવાયની કામગીરી કરીને એને એની વેલ્યુ છે, એની કિંમત છે. એન્જિનિયર તરીકે કામગીરી કરી છે વીરેશ્વરજીએ, પણ એ સિવાયની કામગીરી કરી એની કિંમત છે. ડીવાયએસપી એસપી કચેરી મોરબી ખાતે જે વૃક્ષારોપણ થયેલું છે ને એમાં એનો હિસ્સો છે, એ કામ કરેલું છે. અને આવું કેમ કરી શક્યા, સક્ષમ કેમ થયા, એ ગાયત્રી પરિવાર દ્વારા હરિદ્વારથી મળેલી ઉર્જાનું પરિણામ છે. ગાયત્રી પરિવારના સદસ્ય છે અને આ કાંઈ બોમ્બે કે ત્યાંથી નથી આવતા, આ વાવડીમાંથી ન જ આવે છે. 55 વર્ષની ઉંમર છે, ઘણું બધું કરી શકાય. અહીંયા આ વાત પૂરી કરીએ. હવે એક આપણા સામાજિક
કાર્યકર દાતા ઉદ્યોગપતિ ગાયત્રી પરિવારને ઉપયોગી થાય એવા આપણા આદરણીય શ્રી વેલજીભાઈને વિનંતી કરું કે આવો ચાર પાંચ મિનિટમાં આ પ્રસંગને અનુરૂપ આપનું ઉદ્બોધન કરશો. એ પામે પામે બેઠો છે તું શોધી લે, એને રસ્તો પણ આપેલો છે તું શોધી લે, બ્રહ્મણા શંકા જાડાને તું ઓળંગી જા, અંદર એ પોતે બેઠેલો છે તું શોધી લે, એ પામે પામે બેઠો છે તું શોધી લે. આજના આ ચેતના કેન્દ્રના ઉદ્ઘાટક એવા આદરણીય શ્રી વિરેન્દ્રજી આચાર્યશ્રી, બેચર મામા મણિભાઈ, જેપી અને ટોટલ ગાયત્રી પરિવાર અને ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને વડીલો અને આપણા બાજુમાં જ વાંકાનેરમાં જે ગાયત્રી પરિવારની જે જ્યોત જગાવીને બેઠા છે એવા ભાઈ શ્રી અશ્વિનભાઈ, ખરેખર સાચા અર્થમાં ભારત વિશ્વનો એક ઋષિ મુનિનો અને સંતોનો દેશ છે અને એની અંદર આપણને જીવન જીવવાના અને આપણી વિચારધારાને સમય સાથે ચાલી અને સાચી ગતિએ જવાના પુરાણોમાં ખૂબ મજાના ઉલ્લેખ અને પુસ્તકો છે. પછી રામાયણ હોય, ભાગવત હોય, ગીતા હોય, અન્ય ઘણા પુસ્તકો છે. એમાંનું જે આપણે શક્તિપીઠ કહીએ તો આ શબ્દ ઘણા સંતો ઋષિ મુનિનો પૂર્વજોની થી અપાયેલી આપણી વારસામાં ગાયત્રી પરિવાર આપણને આપ્યો છે. અને ગાયત્રી પરિવાર એટલે સાચી દિશામાં માણસને જીવવા માટેની જે ઉર્જા મળે. આજે જે આ ટેકનોલોજી યુગ, લેટેસ્ટ પદ્ધતિ અને પૈસાનો ફ્લો અને માણસને બગડવા માટે વાર નથી લાગતો. જેમ આપણે કૂવાના કાંઠે ઊભા હોય ને કોક જરાક ધક્કો મારે તો ગયા, તરતા ન આવડતું હોય તો જય શિયારામ, એવી પરિસ્થિતિમાં જો આપણને સાચી દિશામાં અને આનંદ કિલોન અને આપણી ઉર્જા, વિરેન્દ્રજીએ તો ઉર્જા વિશે એક એક શબ્દમાં બહુ વણીને સંતો મહંતોના નામ સાથેના દાખલા સાથે આપણને શીખ આપી છે. ત્યારે જે આ ચેતના કેન્દ્ર નામ છે એને જેનું ઉદ્ઘાટન છે તો એની અંદર આપણે સૌ સાથે મળી અને ગાયત્રી પરિવારના જે સિદ્ધાંતો છે, દાખલા તરીકે આ જેપી જાડેજાને હું વર્ષો ત્યાં ઓળખું છું, જો પોલીસમાં નોકરી કરે છે, અમે બેચર મામા ને મણિભાઈ આવ્યા અને આપણે કથા રશ્મિલા બેનની અહીંયા બેસાડી હતી, કારણ કે ગાયત્રી પરિવાર ગૌ માતા સાથે પણ વણાયેલો છે અને આ પરિવાર મિત્રો નાનો નથી. એને શબ્દોમાં કીધું કે આપણા દેશમાં તો ઠીક પણ બીજા 72 દેશોમાં પણ આના મંદિર છે, એટલે આનો અર્થ એ ગણાય કે આની તાકાત મોટી છે અને એમાં આપણે સહભાગી થવું જોઈએ. અને આપણે સરસ મજાની જે કથાનું આયોજન થયું હતું મોરબીમાં અને હું માનું છું કે સારી એવી આપણને એમાં સફળતા મળી હતી, ત્યારે બેચર મામા ને મણિભાઈ એવું કીધું કે વેલજીભાઈ આપણે પાછા બધા ગાયત્રી પરિવાર સાથે મળી અને એક ગૌ કથા રશ્મિલા બેનની બેસાડી અને એમાં સૌ ગાયત્રી પરિવાર ખંભે ખંભા મિલાવી અને ગૌ માતાના નામ ઉપર એક આપણે મોરબીમાં સારી કથાના આયોજન ઉપર જાશું, એમાં આપ સૌ ગાયત્રી પરિવારના આશીર્વાદથી સરસ મજાની સફળતા મળે અને ગૌ માતાના લાભાર્થે બેસાડવાનું આપણું પ્લાનિંગ છે. ત્યારે મિત્રો, મોરબી વિકસતું ઔદ્યોગિક શહેર છે. આની અંદર આપણે જે કાંઈ જરૂરિયાત હોય તો લોકો આપણને સહકાર મળે છે, પણ ગાયત્રી પરિવારમાંથી
સાચા સંસ્કાર, સાચો વિનય, વિવેક, વાણી અને તંદુરસ્તી વ્યાયામ સહિત આપ્યું છે. પર્યાવરણ બાબતની વાતમાં ગામડાઓમાં એને વિગત આપી છે કે 6 ગામની અંદર તો ઘરે ઘરે 2 વૃક્ષ અને એ પણ ફળવાળા આંબા, જાંબુડા કે ગુંડા કે કંઈક આપણને ઉપજ આપે એવા ફરજિયાત વવરાવ્યા છે. અને આ પદ્ધતિ જો આપણા આખા તાલુકામાં કે બંને તાલુકા કે શહેરમાંય પણ આવે જ્યાં જ્યાં જરૂરિયાત હોય તો લાભાર્થ સાથે પર્યાવરણ રહી શકે એવા આયોજન સાથે આગળ વધી રહ્યા છે ગાયત્રી પરિવાર. અને પર્યાવરણ વિષય એવો છે કે દરેક નાગરિકની નૈતિક ફરજ બને છે કે આજે આટલા ઔદ્યોગિક ક્ષેત્ર કે ટેકનોલોજી એ બધું પર્યાવરણ સ્કૂટરથી માંડીને દરેક પ્રકારમાં પર્યાવરણમાં આપણે એનો સામનો કરવા માટે સૌએ સજાગ રહેવું પડશે, નહીંતર પર્યાવરણ આપણને મારી નાખશે. એટલે દરેક વ્યક્તિની એક નૈતિક ફરજ છે કે 1-1, 2-2 ઝાડ ઉછેરી અને એમાં સહભાગી બની અને પ્રકાશ પાડી દિવેલ પૂરીને પ્રકાશ પાડવો જોઈએ. આ તકે હું એટલું જ કહું છું કે જે આ ચેતના કેન્દ્ર અને આપણા સંત શ્રીને સાંભળ્યા પછી આપ સૌ સાથે મળી અને મણિભાઈ કે જેપી કે ગાયત્રી પરિવારનો મોરબીમાં સારામાં સારો વિકાસ થાય અને એની જ્યોત અને એનો દિવેલ પૂરવાનું કામ તમામ કાર્યકર્તાઓ એનો અનુયાયીઓ પૂરી અને સરસ મજાનું મોરબી ગાયત્રી પરિવારમાં પીઠ વિશ્વામ નોંધપાત્ર બને અને ફરીને આપણે વિરેન્દ્રજીને અહીંયા બોલાવી અને સરસ મજાનું આયોજન કરી એવું સૌને ભારે લાગણીને હૃદય આટલું કહીને વિરમું છું. જય ગાયત્રી. વેલજીભાઈ જેવા બીજા ઘણા બધા એવા આપણને મળેલા છે દાતાઓ, અને વેલજીભાઈ તો હિંમત આપે એવા છે, એ પાછા ઉભા રહીએ સાથે સાથે એટલે આ બધું આપણે કરી શકીએ છીએ અને થશે, કેમ કે હવે પીઠ થઈ છે જીલે ભાર પીઠનો પીઠ થઈ છે, ચેતના કેન્દ્ર થયું છે અને મળશે ચૈતન્ય. એક જાહેરાત, સશક્ત મહિલા મંડળ અહીં સ્વચ્છતા અભિયાન ચલાવે છે. સ્વચ્છતા દર શુક્રવારે 1 કલાક જે બહેનોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાવું હોય તે ચેતના કેન્દ્રમાં આવે દર શુક્રવારે 1 કલાક. ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી આયોજિત 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા સમૂહ યજ્ઞોપવિત શ્રી ગાયત્રી માતાજીના 2 દશાબ્દી મહોત્સવ એટલે કે માતાજીના 21મા પાટોત્સવના મંગલમય અવસરે 30 જાન્યુઆરી 2020 ગુરુવાર વસંત પંચમીના રોજ 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા શાંતિકુંજ હરિદ્વારના સિદ્ધાંતો અનુસાર શ્રી ગુરુદેવજી રામ શર્મા આચાર્યના આચાર્યપદે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા સમૂહ યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. લાભ લેવા માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજન કરવામાં આવે છે. તમામ ધર્મપ્રેમી જનતાને આ અવસરનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. હવે હું વિનંતી કરું છું, છેલ્લું ચરણ આભાર વિધિ, કે આવો મણિભાઈ તમે આભાર વિધિ કરો. એક જ ઘર પણ દ્વાર અલગ છે, ભીંતો સાથે ભાર અલગ છે. આજ અમે હવે એવું સમજ્યા, આજથી હવે કારોબાર અલગ છે. એક જ ઘર પણ દ્વાર અલગ છે, ભીંતો સાથે ભાર અલગ છે. શ્રી મણિભાઈ આજના ચેતના કેન્દ્રના લોકાર્પણ સમારંભમાં અમારા આમંત્રણને માન આપીને ખાસ શાંતિકુંજ હરિદ્વારથી પધારેલા આદરણીય ભાઈ સાહેબ વીરેશ્વર ઉપાધ્યાયજી તેમજ દીનાબેન ત્રિવેદીનો સમગ્ર ગાયત્રી પરિવાર હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ ભાઈ સાહેબ યહાં પે ઉપસ્થિત રહે હે તો હમારા આપસે એક નમ્ર નિવેદન હૈ કે મોરબી ગાયત્રી પરિવાર કા યે જો ચેતના કેન્દ્ર કા ઉદ્ઘાટન આપને કિયા હૈ તો ઉસકી ગતિવિધિઓ કો આપ વિશેષ માર્ગદર્શન સતત બના રહે આપકા ઓર ગુરુદેવ કી અપેક્ષા કે પૂર્ણ કરને કા
हम सब गायत्री परिवार मोरबी समर्थ बने, तो हमें अपेक्षा है आपसे कि सतत आपका मार्गदर्शन हमें मिलता रहे और दिन प्रतिदिन गायत्री परिवार की प्रवृत्तियाँ यहाँ से लोकोपयोगी कार्य यहाँ पे चलता रहे। आजना समारंभ में गुजरात जोनना वड़ा श्री अश्विन भाई तेमज जामनगर उपजनना वड़ा श्रीमती सरोजबेन तथा गायत्री परिवार सौराष्ट्रना जिला अने तालुकामांथी आवेला संयोजको अने गायत्री परिवारना सर्व सदस्यों अमे मोरबी गायत्री परिवार अंतःकरण पूर्वक आभार व्यक्त करीए छीए। अमारा स्वजन एवा राजकोट तथा पूरा सौराष्ट्रमांथी आवेला सर्व भाईओनो विशेष आभार अने अमारा स्वजन एवा अश्विन भाई जानी हमेशा अमने एनो पूरो सहयोग मळे तो एमनो पण अश्विन भाई रावल એમનો પણ અંતઃકરણપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું। જેતપરિયા સાહેબ હવે હંમેશ અમારી સાથે કોઈ પણ કાર્ય હોય નાનું મોટું તો એમની એ પોતે પ્રોફેસર છે વિશેષ જવાબદારી હોય છતાં પણ કોઈ પણ નાનું મોટું કાર્ય હોય તો એ અમારી સાથે સાથે જ રહ્યા છે। વિશેષ આભાર હું વ્યક્ત કરીશ જામનગર રાજકોટ અને ગોંડલના પરિજનોને કે ગાયત્રી પરિવાર મોરબી જે અહીંયા સુધી પહોંચ્યું છે તો એમાં જામનગર રાજકોટ અને ગોંડલનો ખૂબ વિશેષ ફાળો રહ્યો છે। એમાં વિશેષ તો અમારે હર્ષુકભાઈ વ્યાસ અને જયશ્રીબેન હું વિનંતી કરીશ બને એમની પોતી જગ્યાએ ઊભા થશે। મોરબી ગાયત્રી પરિવાર 1998 થી એ અમારી સાથે ખંભે ખંભા મિલાવી નાનો એવો કોલ હોય નાનો એવો કાર્યક્રમ હોય તો એ જામનગરથી આપણા કહે એ લશ્કરી સમયની અંદર એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। હું સમય ઘણો બધો થઈ ગયો છે ઘણા બધાના આભાર મારે માનવાના છે। અહીંયા ખાસ કરીને સિરેમિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ આવ્યા છે કે જેને મોરબીને સારા દેશમાં તો ઠીક જ પણ સારા વિશ્વમાં ગુંજતું કર્યું છે એવા સર્વે ઉદ્યોગપતિનો હું આ તકે આભાર માનું છું અને આપ સૌ સવારથી આવીને અહીંયા સ્થાન ઉપર બેસી ગયા છો અને પૂરી એકાગ્રતાથી ભાઈ સાહેબને અને બધા કાર્યક્રમમાં સામેલ રહ્યા છો તો હું આ તકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું। ગુરુ કૃપા કહીએ ને એના બે ઉદાહરણ આપું। મણિભાઈ 5 વાક્યો બોલવાના હોય ને ત્યારે 1 વાક્ય બોલે અને કાંઈ બોલવાનું હોય આભાર આતે તમે કરી નાખો ને મને સોંપ્યા છેલ્લા 12 વર્ષનો અનુભવ બોલવાની આળસ અથવા ફાવે નહીં અથવા હિંમત નહીં અથવા જે કહીએ તે અત્યારે અશ્વિનભાઈ નાખી દેતા હતા તમે બોલી નાખો ને કે અશ્વિનભાઈ કે ના તમે બોલો અમારે થોડું કેમ થયું મુકમ કરો તી વાચાલમ કહીએ ને યા એવું જ એની દીકરી જે પાયલ મારી સામે 3 વર્ષ ભણી ગઈ મારી સ્ટુડન્ટ એ સમયે આગ્રહ કરીએ બેટા થોડું બોલો આવને સેમિનારમાં બોલે નહીં અને એ જ અત્યારે કથા કરે છે ગુરુ કૃપાની વાત કરું છું મારો હેતુ એ છે મુકમ કરોતી વાચાલમ પંગુ લંઘય તે ગિરિમ્યા પ્રમાણો આપે છે મેં કીધું ને તું જોઈ લે પાને પાને બેઠો છે એમ જોઈ લે અહીંયા આપણે આ વાત પૂરી કરીએ ને હવે જે છેલ્લું ચરણ છે તે શાંતિપાઠ શાંતિપાઠ પૂરો થાય એટલે આપણે અહીંથી શિવ હોલ સનાળા રોડ સમય ગેટ અને સ્કાય મોલની સામે ત્યાં ભોજનની સરસ વ્યવસ્થા કરવામાં